भूज नगरपालिका आज सामान्य सभा योजाई थी। आज सामान्य सभा विपक्ष कांग्रेस नगरसेवकों विरोध कर विपक्ष तमाम नगरसेवकों सामान्य सभा बहिष्कार कर तो कांग्रेस नगरसेवकों सामान्य सभा में पहुंची प्रमुख ने आवेदन पत्र पाठवीने सामान्य सभा बहिष्कार कर चालती पकड़ी थी। कांग्रेस नगरसेवक आक्षेप हतो कि तेमनी रजूआत ध्यान में लेवामां नथी आवती, सामान्य सभाना एजेंडा बुक समयसर आपवामां नथी आवती, जेना कारणे तेवो एजेंडा अने ठरावनो अभ्यास करी शकता नथी। तो आजनी सामान्य सभामां मात्र सत्तापक्ष भाजपना नगरसेवको उपस्थित रहता अने सत्तापक्षे गणतरीनी मिनिटमां सामान्य सभा पूर्ण करी दीधी हती। આજે અમે લોકોએ સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે, કારણ કે અમને 7 દિવસ પહેલાં જે સર્ક્યુલર મળવું જોઈએ તે અમને આપતા નથી, અને અમે લોકોએ જેમને બ્લેક લિસ્ટમાં નાખવાનું કહ્યું હતું ગટરનું અને સફાઈનું, એ લોકોને પણ અમને વાયદા આપી અને એ લોકોને ગટર અને પાણી સફાઈવાળાઓને બ્લેક લિસ્ટ પણ નાખ્યું નથી। અમારા લોકોની વારંવાર રજૂઆત હોવા છતાંય ખાલી હાનો જવાબ આપી અને મોકલાવી દે છે પાછું, પણ કામ એ લોકો કંઈ કરતા નથી। સત્તાપક્ષના પોતેના અંદરના પદાધિકારીઓ છે એ લોકો પણ એમાંથી નારાજ છે, પણ છતાં બહાર આવવા માંગતા નથી। અને સફાઈની તમે જોઈ શકો છો, પહેલાં વીજ વોર્ડમાં જેને બ્લેકલિસ્ટમાં નાખવાનું હતું એ લોકોએ પ્રમુખ સાહેબે પોતાના વોર્ડમાં લઈ આવ્યા અને ત્યાંનું એમને ફરી પાછું સફાઈનું કોન્ટ્રાક્ટ આપી દીધું, અને પ્રજાને સમયસર એ લોકો પગાર પણ નથી આપતા કામદારોને। હવે કામદારોને પગાર નથી આપતા, પણ કામદારો પણ નથી બોલતા, એ લોકો પણ ડરે છે, એ લોકો કહે છે અમને કાઢી નાખશે, તો એના કારણે આજે અમે લોકોએ વિરોધ પક્ષે આજે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે। વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાતભરની અંદર કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ નાટક કરી રહી છે, પ્રજા એમને ઓળખી ગઈ છે। આ એજન્ડા 22 તારીખે બહાર પડ્યો છે, આજે 30 તારીખ છે, 29 કે 30 તારીખ છે, 7 દિવસની સમય મર્યાદામાં જ આ એજન્ડા બહાર પડી ગયો છે। માત્ર ને માત્ર નાટક કરવો, પોતે ક્યાંય કરી શકે એમ છે નહીં, વિસ્તારોમાં જઈ શકે એમ નથી, કારણ કે કોંગ્રેસના જે વોર્ડો છે એ વોર્ડોની અંદર એ લોકો ક્યારેય કામ કરી શક્યા નથી, એટલે માત્ર ને માત્ર પોતાને હાઇલાઇટ કરવા માટેના નાટક છે, ષડયંત્ર છે। કારણ કે આ નગરપાલિકાની ટીમ સારામાં સારી કામગીરી કરી રહી છે, એનો વિરોધ પણ એ લોકો કરી શકે એ પરિસ્થિતિમાં નથી। અને આપણે જોયું છે કે સામાન્ય સભાની અંદર ભૂતકાળની અંદર કોંગ્રેસ સામાન્ય સભા જ નથી થવા દેતી, અને સામાન્ય સભામાં મોટે ભાઈ ઓબાળો થાય ને 2 મિનિટમાં સામાન્ય સભા પૂરી થઈ જતી હોય છે। આજે પરિસ્થિતિ એવી છે, કોંગ્રેસને વોકઆઉટ કરવું પડ્યું છે, કારણ કે કોંગ્રેસ આ બોડીનો વિરોધ કરી શકે એટલી સક્ષમ નથી। જામનગરના રાજવીએ સદગુરુ જગ્ગે વાસુદેવને જામનગર આવવાનું આમંત્રણ આપતા તેઓએ તેનો સ્વીકાર કર્યો છે અને જામનગર આવવાની સહમતી આપી છે। ત્યારે તેમના આગમન પહેલાં સદગુરુના માટી બચાવો અભિયાન હેઠળ જામનગરમાં રેલી યોજાઈ હતી। તો દિલ્હીથી સાયકલ પ્રવાસ કરી રહેલા સમ્રાટ સિંઘ અને સૌરાષ્ટ્રમાં સેવ ઓઇલ અભિયાનના હેડ એકતાબા